નડિયાદ શહેર નગરપાલિકામાં ફરીવાર ભ્રષ્ટાચારની બૂ આવી હોય તેવું લાગી રહ્યું છે. 5 વર્ષ પહેલાં 56 કરોડના આરઓ પ્લાન્ટ યોજનાની શરૂઆત નડિયાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જોકે 5 વર્ષ પછી આરઓ પ્લાન્ટ માટે લાવવામાં આવેલી પાઇપો છેલ્લા ઘણા સમયથી કાટ ખાઈ રહ્યું છે. કરોડો રૂપિયા ચાવ પાલિકાના સભ્યો કરી ગયા હોવાનો નગરજનો આરોપ મૂકી રહ્યા છે. મ્યુનિસિપાલિટીના અત્યારે જે પ્રેસિડેન્ટ છે, બધા એમને બાપુલાલ કહે છે, બાપાલાલ કહે છે. તો બાપાલાલ નડિયાદ નથી ચલાવતા, હું તમને ચોખ્ખી વાત કહું છું કે એની આખો દિવસ પ્રેઝન્ટ આપણા ધારાસભ્ય પાસે હોય છે. ધારાસભ્ય નડિયાદ ચલાવે છે. એમની ફરજ છે કે તાલુકાનું ધ્યાન રાખે, નડિયાદનું ધ્યાન રાખવા માટે નથી બેઠા. જો નડિયાદની અંદર ચોરીઓ થતી હોય, નડિયાદની અંદર ખરાબ કામ થતા હોય તો એમને ઇન્વોલ્વમેન્ટ થાય. નડિયાદના પ્રેસિડેન્ટને નડિયાદ ચલાવવા દો. જો એ કેપેબલ ના હોય તો એને ઉતારો. કેમ એવા માણસે બેસાડ્યો છે કે પોતે નડિયાદનું ડિસિઝન નથી લઈ શકતો? તમે એને જોડે લઈ લઈને ફરીને એની વાત માનીને નડિયાદ ચલાવો, ના ચાલે. અગાઉના મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેનું ખાતમુહૂર્ત કર્યું છે, તો નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસની વાત છે એ પણ જો એમના અનુયાયીઓ જો એનો ફોલોઅપ ના કરી શકતા હોય, કામ ના કરી શકતા હોય, તો આપણે ફરિયાદ કોને કરવાની? આપણે તો અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ કે ધારાસભ્ય કે જેઓ દંડક પણ છે એમાં રસ લે, નગરપાલિકાના પ્રમુખ રસ લે, અને અમે હવે કલેક્ટરને મળી અને સીઓને મળી અને આ બાબતમાં હવે ક્યારે શું કરવા માગે છે એનો અમે જવાબ માગવાના છીએ. ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા સમગ્ર પાલિકા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પાલિકા પ્રમુખ સહિત તમામ અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. અનેક ખુલાસાઓથી બચવા માટે પાલિકા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સદરૂ પ્રોજેક્ટ 2011ની સાલમાં શરૂ થયેલો હતો અને સદરૂ પ્રોજેક્ટ અંતર્ગત જે પાઇપલાઇનો બિછાવી હતી, 350 કિલોમીટર જેટલા લંબાઈની પાઇપલાઇનો બિછાવી દીધી છે. 5 ESR બનાવવાના હતા, એમાંથી 4 ESR પણ સંપૂર્ણપણે પૂરા થઈ ગયા છે અને ESR આપણે અત્યારે ઉપયોગમાં લઈએ છીએ. અને જે ફિલ્ટ્રેશન પ્લાન્ટ માટેની જે જમીન એક્વાયર કરવાની હતી એના માટે આપણે TP સ્કીમમાં નંબર 7માં આ જમીન એક્વાયર કરવા માટે સરકારમાં પ્રપોઝલ મોકલેલી હતી. સદરૂ સ્કીમમાં થોડા સુધારા વધારા કરવાની વાત આવી અને સરકારશ્રી આપણને સ્કીમ પાછી મોકલી હતી. સદર સ્કીમમાં જરૂરી સુધારા વધારા કરી સદરૂ સ્કીમમાં સુધારા કરેલા છે એના વાંધા સૂચનો અત્યારે મંગાવેલા છે. આ 27 તારીખ સુધીમાં વાંધા સૂચનોની મુદત પૂરી થશે એટલે સ્કીમ ફરીથી સરકારમાં સાદર કરવામાં આવશે અને સરકારમાં સાદર થયા પછી બોલતી ત્વરાએ સરકારમાંથી જે મંજૂરી આવી હતી તરત જ એ જમીન ઉપલબ્ધ થઈ હતી. ત્યાં આરો પ્લાન્ટ જે તમે કહો છો એ આરો પ્લાન્ટની પણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવશે. આરો પ્લાન્ટમાં એવું છે કે અત્યારે TP પ્લાન્ટ જે આપણે મૂકેલો છે પાસ કરવા એ પ્રોસિજરમાં છે. એ TP 7 નંબર જે છે એ પાસ થાય, પ્રિલિમિનરી પાસ થાય પછી જ આપણને જગ્યા એક્વાયર કરી છે. એ આપણે જગ્યા કોકની લેવાની હોય તો આ સામે કોકને જગ્યા તો આપવી પડશે ને, એ અત્યારે પ્રોસિજરમાં છે. અને થયે પ્લાન ત્યાં નાખીશું એટલે બધાને ચોખ્ખું પાણી મળશે પીવા માટે. નડિયાદના NRI રહેવાસી હેમંત દેસાઈએ એક જાગૃત નાગરિક તરીકે અનેક પ્રશ્નો ઉઠાવતા પાલિકા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે, ત્યારે હેમંતભાઈએ ન્યૂઝ ઓનલાઈન સાથે વિશેષ મુલાકાત કરી હતી. નડિયાદના વતની અને વર્ષોથી વિદેશમાં રહેતા હેમંતભાઈ દેસાઈ છેલ્લા 4 મહિનાથી નડિયાદની અંદર કંઈક ઇન્વેસ્ટ કરી રહ્યા છે, ત્યારે નડિયાદની ભૌગોલિક પરિસ્થિતિ વિશે તેઓ જાણવા નીકળ્યા હતા. તે દરમિયાન તેઓને જાણવા મળ્યું કે નડિયાદની અંદર 4 વર્ષ પહેલાં 53 કરોડ રૂપિયાનો આરો પ્લાન્ટનો પ્રોજેક્ટ કંઈક નંખાઈ રહ્યો હતો. તે આજે ગોકળગાયની ગતિએ નહીં પણ આજે નડિયાદના વતનીઓને આ પાણી મળી રહ્યું નથી તે વિષય પર કંઈક હેમંતભાઈ દેસાઈ કહેવા માગે છે, તેઓની ખાસ મુલાકાત લઈશું. હા, હું હાલ લંડનમાં છું, નડિયાદનો વતની છું, ભવનદાસની ખડકીનો હું રહેવાસી છું. હાલ હું રહું છું દેસાઈ હાઉસિંગ સોસાયટીમાં કોલેજ રોડ ઉપર. હું અહીંયા પૈસા ઇન્વેસ્ટ કરવા માટે આવેલો છું. ઓલરેડી અમારો પ્લાન છે, 5 માણસો અમે થઈને ઇન્વેસ્ટ કરવાના છે. મેં નડિયાદની હાલત જોઈ, નડિયાદની અંદર આરો પ્લાન્ટની જે સિસ્ટમ જે નાખવાની વાત મેં જાણી, લોકોએ મને કહ્યું કે નડિયાદની અંદર 53 કરોડ રૂપિયા આવેલા, રસ્તાઓ બધા ખોદી કાઢેલા, રસ્તાઓ ખોદીને ચોમાસામાં એવા હેરાન થયા હતા, પાઇપો બધે નાખી દીધી, પાછે રસ્તાઓ પૂર્યા, પાછા ઉપર રોડ કર્યા, તે બધા પૈસા સામાથી વાપર્યા? 53 કરોડમાંથી ગયા કે આરો માટે? ને બધી પાઇપો તમે જુઓ અત્યારે સરે છે અહીંયા. આ પાઇપોની અંદર તમે આરાવનું પાણી કેમ ન નાખશો? કાટ ખવાય છે બધી પાઇપો. તો અમે હું એ વિચારવા પડી ગયો કે જે શહેરની અંદર આટલો બધો અન્યાય થઈ રહ્યો છે, પબ્લિકને જ્યાં ન્યાય આલવાનો હોય ત્યાં અન્યાય થયો છે, એમાં પૈસા નાખવું કે ના નાખવું આવે હું વિચારવા પડી ગયો છું. પણ મારા નડિયાદવાસીઓને લીધે હું મારો પ્રોજેક્ટ જરૂર નાખીશ.
એમાં મને કોઈ રોકી નહીં શકે. તો મને એવી ઈચ્છા છે કે નડિયાદના ઘરે ઘરે આરો પ્લાન, કેટલા માણસો તો એવા છે કે એમના ઘરમાં આરો પ્લાનની રાહ જોઈને બેઠા છે ક્યારે પાણી આવે. 2013માં નથી આવ્યું તો 2017માં આવશે, 2017માં નથી આવ્યું તો 2018માં આવશે. તો આ નડિયાદની પ્રજાને ધીરે 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 આ નડિયાદનું પાણી સૂકવી નાખશે લોકો. તલાવો તો ખતમ થઈ ગયા છે, તલાવોની કોઈ જગ્યા રહી નથી. હવે એક જ આપણા નડિયાદની અંદર આરો રહ્યો છે કે મહી કેનાલ. હવે જો મહી કેનાલને એ લોકો પૂરવાનું શરૂ કરશે તો આરો પ્લાનનું શું થશે? આરો પ્લાન આપણા નડિયાદની પ્રજાને મળવો જ જોઈએ અને એમનો હક છે. ગુજરાત ગવર્મેન્ટે પૈસા આપ્યા છે, આપણા મોદી સાહેબે આનું ખાતમુહૂર્ત કર્યું છે. તો હું મોદી સાહેબ સુધી આ સંદેશો પહોંચાડીશ, તમારા ખાતમુહૂર્તનું કાર્ય અત્યારે ઠપ થઈને પડેલું છે, તો તમે એમાં થોડું ધ્યાન દોરો અને અમારા નડિયાદ વિશે કંઈક કરો. હા હેમંતભાઈ, તમે આ વિશે તમે કહ્યું, આ સિવાય ગામના તળાવોની વાત તમે કરી, તળાવો વિશે શું જાણો છો અને ગામની બીજી ભૌગોલિક પરિસ્થિતિ વિશે તમે ચાર મહિનામાં શું અભ્યાસ કર્યો? હું નાનો હતો, મારું બચપન અહીંયા ગયું છે. તળાવો બધા ચોખ્ખા ને ક્લીન હતા, પાણીથી ભરેલા રહેતા હતા. અત્યારે મેં જોયું કે બધા તળાવમાં મ્યુનિસિપાલિટીના વર્કરો કે શું એ લોકોને તો જ્યાંથી ઓર્ડર મળે એ રીતના કામ કરતા હશે. કચરાથી ભરી દીધેલા છે, ગંદા પાણી છે. આપણો એક જ સ્વિમિંગ પુલ હતો નડિયાદની અંદર, જે ખેતા તળાવની અંદર હતો. સ્વિમિંગ પુલને તોડી નાખ્યો, બાજુમાં કેટલો કોર્નરમાં કચરો પડી રહેલો છે. ત્યાં ગાર્ડન બાજુ છે 50 લાખ રૂપિયાના. મને નથી લાગતું કે 50 લાખ રૂપિયા ત્યાં ખર્ચાયા હોય. 5-10 લાખની અંદર એ કામ પૂર્ણ થયું છે અને એની અંદર આજુબાજુ પાણી એટલું બધું સ્મેલ મારે છે. એની અંદર ગાર્ડન બાજુ સામેની પારે ગાર્ડન છે, એનું ધ્યાન નથી રખાયું. આજથી 5-6 વર્ષ પહેલાં ખેતા તળાવની પારી ઉપર ગાર્ડન બાંધેલો હતો. મેં NRIએ બહુ હેલ્પ કરેલી એની અંદર. હવે એ ગાર્ડનનું ધ્યાન નથી રખાયું, હવે બીજો ગાર્ડન તળાવની વચમાં ઊભો કર્યો છે. તો નડિયાદની ભૌગોલિક હાલત તમે જુઓ, કોઈ તળાવ નથી રહ્યા, પાણી જવાનો કોઈ રસ્તો નથી રહ્યો, ચોમાસાનું પાણી ક્યાં જાય એની કોઈને ખબર નથી. મને બધા લોકો કહે છે કે બધાના ઘર આગળ કેરે કેરે સુધી પાણી ભરી જાય છે નડિયાદની અંદર, તો પ્રજાનું કોણ જોશે? જો મોદી સાહેબ તમે નડિયાદની ઉન્નતિ ચાહતા હો અને તમે આખા વિશ્વમાં કહો છો કે ઇન્ડિયાને અમારે ટોપ બનાવવું છે, તો તમે પ્લીઝ નડિયાદથી શરૂઆત કરો, પછી ઇન્ડિયામાં બધે જાઓ. અમારું નડિયાદ અત્યારે દુઃખી છે. નડિયાદ નગરપાલિકાના વિકાસ માટે ભલે ગમે તેટલું ફંડ ફાળવવામાં આવ્યું હોય પણ પાલિકાના અધિકારીઓના ખિસ્સા મોટા હોવાના કારણે આ ફંડ જનતાની સેવા અને વિકાસના કામો કરવામાં વાપરાતું નથી. પાલિકા પ્રમુખ ભલે TPના નામે પોતાનો બચાવ કરી રહ્યા પણ ભ્રષ્ટાચારની બૂ પાલિકા અને ધારાસભ્યોના ખિસ્સામાંથી ચોક્કસપણે આવી રહ્યું છે. કેમેરામેન દીપક જોશી સાથે કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, નડિયાદ.